શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના વાર્ષિક મિલનની અંદર ઉપસ્થિત આપ સર્વનું શાબ્દિક સ્વાગત સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મંચસ્થ તમામ મહેમાનશ્રીઓ તથા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ફિલ્ડમાંથી જે આપણને ખૂબ સહયોગ આપે છે એવા મિત્રો અહીંયા અત્રે ઉપસ્થિત રહી દીપ પ્રગટ્ય માટે આપણે દીપ પ્રગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરીશું. દીપ પ્રગટ્ય માટે સંસ્થાના ડાયરેક્ટર શ્રી ધીરુભાઈને વિનંતી કરીશ કે તેમની સાથે સ્ટેજ પર બિરાજમાન મહેમાનશ્રીઓને લઈ દીપ પ્રગટ્ય માટે આવશે. વિનંતી કરીશ કૌશિકભાઈને કે આપણી વચ્ચે વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ માંથી દેવચંદભાઈ સાવલિયા ઉપસ્થિત છે, તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરશે. ભેગા થવું એ પ્રગતિ છે, પરંતુ ભેગા મળી અને કામ કરવું એ સફળતા છે. આવી સફળતા સાથે છેલ્લા 45 વર્ષથી સંસ્થા વિવિધ કાર્ય વિસ્તારોની અંદર કામ કરી રહી છે. ત્યારે આજના આ કાર્યક્રમને આગળ લઈ જતા સંસ્થાના ડાયરેક્ટર શ્રી અને સંસ્થાના સ્વપ્નદ્રષ્ટા એવા ધીરુભાઈ વાઘડિયાને વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરશે. ધીરુભાઈ વાઘડિયા ઉપસ્થિત બધા મોટાભાગે આખા વર્ષ દરમિયાન ગયા વર્ષની જે પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી અને એક મિલન સમારંભનું આયોજન દર વર્ષે કરીએ છીએ. તો આ કાર્યક્રમની અંદર આમ સામાન્ય રીતે જે પણ કંઈ થઈ રહ્યું છે કામ એને એ રીતે જોવાનો પ્રયાસ કરીએ છીએ. માનો કે સંસ્થાની ટીમના સભ્યો હોય કે પછી એમની સાથે જોડાઈને જે પણ આપણા રક્ષિત સમૂહના લોકો કાર્ય કરી રહ્યા હોય કે સંસ્થાનું મેનેજમેન્ટ બોર્ડ છે કે બધા લોકો ભેગા મળીને આપણી સાથે જોડાયેલા કોઈ વિશે નિષ્ણાતો છે, તો એક પ્રયાસ એવો રહે કે ભાઈ આપણે બધા ભેગા મળીને કંઈક એવી વસ્તુને વાગોળીએ કે જેથી કરીને વર્ષ દરમિયાન થયેલું કામ જે છે કામ ખરેખર અસર કરી રહ્યું છે કે કેમ, એની અસરકારકતા કેટલી છે, તો આ બધી વાતોને આપણે સામાન્ય રીતે દર વર્ષે સાંકળીએ છીએ. એ બધી પ્રવૃત્તિઓની વાત હું અહીંયા આપની સમક્ષ કરું એના કરતાં આપણે ધીરે ધીરે આ કાર્યક્રમને આગળ વધારશું ત્યારે બધા લોકો પોતાની રીતે થોડીક વાતો કરશે કે જ્યાં પણ કંઈ નાનું મોટું કામ થયું છે, ખાસ કરીને આપણા જે કાર્યક્રમો છે અત્યારે ગયા વર્ષમાં જે ચાલ્યું છે એની આમ થોડી થોડી વાત કરું તો મોટા ભાગે બાળકો સાથે આપણો લેમ્પ પ્રોગ્રામ ચાલ્યો છે, લર્નિંગ એન્ડ માઇગ્રેશન પ્રોગ્રામ. તો એની અંદર સામાન્ય રીતે બાળકોની અંદર થયેલા જે ફેરફારો એના વિશે પણ આપણે વાત કરી શકીએ. એગ્રીકલ્ચરની અંદર મોટા ભાગે આપણે છેલ્લા લગભગ 10-12 વર્ષથી એક સર્જનલ એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ ઉપર કામ કરી રહ્યા છીએ, તો એની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ છે આપણને, ખાસ કરીને ખેડૂતો સાથેની જે કામગીરી છે અને ખેડૂતોની જે મુશ્કેલીઓ છે એ થોડીક વધારે પ્રબળ છે. જેમ માનો કે શીખવાની બાળકોની જે પ્રાથમિક શાળાની અંદરની જે સમસ્યાઓ છે એ જ સમસ્યાઓ
મોટા ભાગે ખેડૂતોની ખેતી પદ્ધતિઓમાં પણ છે. પીવાના પાણીની કે ઇરિગેશનના પાણીની આપણે વાત કરતા હતા, તો આજે માનો કે હમણાં એક થોડીક સવારમાં ચર્ચા ચાલતી હતી ક્લાઇમેટ ચેન્જ ઉપર, કે હવામાન પરિવર્તનના જે સંદર્ભો છે એ ઘણા બધા, આજે માનો કે અત્યારે એટલી બધી ગરમી પડે છે તો એ ગરમીને પણ આપણે એ રીતે હવામાનના ફેરફારને જોઈ રહ્યા છીએ. પણ સાથે સાથે મને એવું પણ લાગ્યું કે ભાઈ આજથી માનો કે 35-40 વર્ષ પહેલાં મોટા ભાગે 2-3 વર્ષે કે 4 વર્ષે એકાદો દુકાળ પડતો હતો, એ કદાચ હવે નથી પડતા. તો એ પણ હવામાન પરિવર્તનનો ભાગ હોઈ શકે કે કેમ? કારણ ઘણી બધી વસ્તુઓ એવી છે કે આપણે સમજવી અઘરી થાય છે, કારણ કે આખું વૈશ્વિક લેવલે અથવા તો આપણા ગ્રહોની ગતિઓને ધ્યાનમાં રાખીને કે ભાઈ શું થઈ રહ્યું છે, તો એ સમજવા માટે સતત આપણે પ્રયાસો કરી રહ્યા છીએ અને એ વાતો આપણે પરિવર્તિત પણ કરી રહ્યા છીએ, લોકો સાથે પણ ડિસ્કસ કરી રહ્યા છીએ. લોકો શું કહે છે એ બહુ મહત્વની વસ્તુ છે. અત્યારનું આપણું જે જીવન છે એ જીવનને આપણે બહેતર કેમ બનાવી શકીએ એના ઉપર આપણે સામાન્ય રીતે ફોકસ હોય અત્યારે. તો એગ્રીકલ્ચરની અંદર માનો કે પાણીની વાત છે, માટીની વાત છે, કે પછી આપણા લાઇવલીહુડની આજીવિકાની વાત છે, કારણ કે સૌથી મોટી વસ્તુ આજીવિકા છે. કારણ કે લોકો પોતાનું જીવન નિર્વાહ સારી રીતે ચલાવી શકે એ માટે આપણે સામાન્ય રીતે એ પદ્ધતિથી જીવવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. તો એની અંદર માનો કે જ્યાં ખાંચો પડે છે, જ્યાં ખતરીઓ રહી જાય છે, તો એ દૂર કરવા માટેના આપણી સંસ્થાની ટીમના એક પ્રયાસો છે. તો આ બધા પ્રયાસોને આપણે આજે જોઈએ. ઘણી બધી વાત ટૂંકમાં આપણને ધીરુભાઈએ કરી, સંસ્થાનો પરિચય આપણે મેળવીશું અને પરિચય માટે જે વિવિધ કામો થઈ રહ્યા છે માટે હું વિનંતી કરીશ જાનકીબેનને. ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનો, સંસ્થાના કાર્યકર્તાઓ, ભૂતપૂર્વ કાર્યકર્તાઓ પણ સામેલ થયા છે જોઈને ખૂબ જ ખુશી થઈ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સંસ્થાના પરિચય અને થોડુંક સંસ્થાની જે શરૂઆત થઈ ત્યારની આપણે વાત કરીએ. 1980માં સંસ્થાની સ્થાપના થઈ હતી અને આજે 44 વર્ષ થઈ ગયા છે સંસ્થાની સ્થાપનાને. કાર્યકાળમાં જોઈએ તો જેમ સરે વાત કરી હતી કે વરસાદની અછતને કારણે માઇગ્રેશન સ્થળાંતર બહુ બધું થતું હતું અને આપણી સંસ્થાનું વિઝન એવું છે ટકાઉ આજીવિકાના સંદર્ભમાં આપણે કામ કરી રહ્યા છીએ. ટકાઉ આજીવિકા માટે માત્ર આપણે આજીવિકાના સ્ત્રોત ઊભા કરી કહીએ ત્યાંથી કામ પૂર્ણ નથી થઈ જતું. ધીમે ધીમે કામ કરતાં કરતાં સંસ્થાની સ્થાપના થઈ અને જેમ જેમ ફિલ્ડમાં કામ કરવાનું શરૂ કર્યું તેમ ખ્યાલ આવ્યો કે માત્ર આજીવિકાના સંદર્ભમાં આપણે કામ કરીશું તો આજીવિકા ટકાઉ આજીવિકાની જે વાત કરીએ છીએ એ આપણે સાર્થક કરી શકીએ નહીં. માટે આજીવિકાને કઈ કઈ બાબતો અસર કરતી હોય છે? શિક્ષણ પણ જરૂરી છે, સામે આરોગ્ય પણ એટલું જ જરૂરી છે. દરિયાકાંઠા ઉપર આપણે ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાઓ સ્થાપિત છે, તો કુદરતી આપત્તિઓનું જોખમ, ક્લાઇમેટ ચેન્જનું જોખમ એ પણ જળવાયેલું રહે છે. તાલીમોની જરૂર પડતી હોય છે. તો જેમ જેમ કામ કરતા ગયા અને કાર્યક્ષેત્રમાં ખ્યાલ આવ્યો એ રીતે સંસ્થાએ પોતાનું કાર્યક્ષેત્ર વિકસિત કર્યું અને આપણે અત્યારે શિક્ષણ, આરોગ્ય, તાલીમ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શનમાં, એગ્રીકલ્ચરમાં એવી દરેક બાબતોને સાંકળીને કામ કરી રહ્યા છીએ. સંસ્થાનો ટૂંકમાં પરિચય આપવા બદલ આપણી વચ્ચે રવજીભાઈ કાચાર શિક્ષણવિદ ઉપસ્થિત છે, એમને આપણે આવકારીએ છીએ. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ. આત્મવલ્સ
આત્મબલ હૈ વો સામર્થ્ય દેખા હૈ ઓર સામર્થ્ય વિદ્યા પ્રદાન કરતી હૈ વિદ્યા સ્થિરતા પ્રદાન કરતી હૈ ઓર સ્થિરતા વિજય કી ઓર લે જાતી હૈ તો આ રીતે આપણે જે વિવિધ કાર્યક્રમો સંસ્થાની સાથે રહીને કરી રહ્યા છે એમાં પાણી સંગ્રહની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ પાણી સંગ્રહની પ્રવૃત્તિઓની રજૂઆત કરવા માટે હું એ પ્રવૃત્તિઓ સાથે જે સંકળાયેલા છે મિત્રો કે કયા કયા પ્રકારની ઇમ્પેક્ટ એ વિસ્તારની અંદર થઈ રહી છે, કયા કયા પ્રકારના લર્નિંગ છે, શું શું એમને શીખવા મળ્યું, કયા કયા પ્રકારની મુશ્કેલીઓ એમને નડી છે એ બાબતની રજૂઆત કરવા માટે હું જયંતિભાઈ દેસાઈ જે નાના સ્તર પરથી હાજર છે એમને વિનંતી કરીશ કે તેઓ આ પાણી અંગેની જે બાબતો છે સંસ્થા સાથે રહીને જે કરી રહ્યા છે એમની રજૂઆત કરશે જયંતિભાઈ દેસાઈ. 1995 માં અમે નિર્મલ નીર બનાવ્યું હતું, અત્યારે જે અમે તળાવ બનાવ્યું ને એ જગ્યાએ તો એ નિર્મલ નીરનું પાણી ગામ લોકોએ 52 દિવસ હાનના 8 થી 10 વાગ્યાનો અમે સમય રાખ્યો હતો અને ગામના દરેક બહેનો ભાઈઓ શ્રમ ભક્તિ કરી અને એ નિર્મલ નીર બનાવ્યું. હવે એ નિર્મલ નીર અમારું આ 2015ની અંદર જ્યારે પૂરો અનારત થયું ને ત્યારે એ અમારું નિર્મલ નીરસન તૂટી. તો 20 વર્ષ દરમિયાન અમારા ગામમાં છે ને નર્મદાનું પાણી નહોતું આવતું. 2012થી અમને નર્મદાનું પાણી મળ્યું જ્યારે હાવ ટોટલી દુષ્કાળ હતો ત્યારે. તા સુધી અમારા ગામ માટે પીવા માટે આ નિર્મલ નીર હતું ને તેના માટે અમારા ગામને પૂરતું પાણી થઈ જતું હતું. એક વખત તળાવ ભરાય એટલે 6 મહિના સુધી અમારા ગામને પીવા માટે પાણીની કોઈ આવશ્યકતા રહેતી નહોતી કે બહારથી અમારે માગવું પડે. જયંતિભાઈ, આપે આપના વક્તવ્યની અંદર તળાવની પાણી સંગ્રહની તેમાં આપે કરેલા પ્રયત્નો, લોક સહયોગ, સહકાર જેવી વાતો કરી અને જે પરિણામો મેળવ્યા 45 લાખ જેવી માતબર રકમ આપણે એકઠી કરી અને પાણીના જે કામો કર્યા એમની વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ હું વિનંતી કરીશ ભૂપતભાઈ ખૂંટને કે તેઓ લોક સહયોગની વાત લઈને આવશે. ભૂપતભાઈ ખૂંટ, પહેલાં મારા પોતાની વાત કરું કે મારી જમીન છે એ આખી નદીના કિનારે જ છે. ગયા વર્ષે ઓનારતમાં મારું બધું ધોવાણ થઈ ગયું. ત્યારે પિનલબેનનો મને ફોન આવ્યો હતો પણ મારાથી ધીરજ ફૂટી ગઈ. મને એમ થયું કે આ હું પાછું ચોમાસું આવી જશે ને તો જેટલું નુકસાન થયું છે એથી ડબલ નુકસાન થશે આમાં વર્ષમાં. એટલે મને એવું થયું કે હું હવે છે ને કોઈને મારે આશા નથી રાખવી. મેં ખુદ જાતે 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને કામ કરી નાખ્યું. ત્યાર પછી અમે આપણી કેપેસિટી પ્રમાણે ખેડૂતે કર્યું હોય ને ત્યાર પછીના જે આ વિભાગમાંથી માણસો આવીને એને જોયું કે આપ ખેડૂત જો એટલું મહેનત કરતા હોય તો એની ઉપર આપણે થોડુંક એનું ધ્યાન આપીને કામ કરીએ. જરૂરી નથી કે કામ કરવા માટે પૈસા જ આપવા. કદાચ માથે ઊભા રહીને ધ્યાન આપે, પાણીનું જરૂરિયાત હોય તો પાણી પૂરું પાડે, એ લોકો કેવું કામ કરી રહ્યા છે એની ઉપર નજર રાખે, સાથે સાથે સંપીને કામ કરીએ ને એ કામ મહત્વનું થાય. સંસ્થાના કાર્યકર એવા રવિશભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેઓ આ જે બંને મિત્રોએ રજૂઆત કરી એમની રજૂઆતની સાથે પોતાની વાત રજૂ કરશે. નમસ્કાર બધાને. આમ તો આપણા જે પ્રોજેક્ટ અથવા તે આપણી સંસ્થા છે છેલ્લા 40 વર્ષથી અનેક પ્રકારના પાણી રોકવાના કામો કરેલા છે. સરકારની સાથે સહયોગ કરીને પણ આપણે કામ કરેલા છે. પરંતુ 22-23થી જે આપણે ગોંડલ પ્રોજેક્ટ રિલાયન્સ ફાઉન્ડેશન સ્તકનું અને અમલીકરણ જે આપણી સંસ્થા કરી રહી છે એમાં ખાસ પ્રકારની એક જોગવાઈ એક છે કે જે કાંઈ પાણી રોકવાના નવા કામ બને ત્યાં સુધી આપણે કરતા નથી. ગાઈડલાઈન જ એવું કહે છે કે એવા કામ તમે કરો કે જે ખરેખર તૂટી ગયા હોય અને 50,000થી માંડીને 2-2.5 લાખના ખર્ચથી જો એ કામ જીવતું થઈ જતું હોય અને અગાઉ જે સરકારે અથવા તો કોઈ સંસ્થાએ કામ કર્યું હોય ને એની પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એને ફાયદો થાય એ ધ્યાને લઈને આપણે ગોંડલ તાલુકાની અંદર લગભગ 120 જેટલા ગામોમાં આપણે આવા નાના મોટા કામો કરી રહ્યા છીએ અથવા હજી
નથી કરવાના આપણે બાકી છે. તો બંને મિત્રોએ જે વાતચીત કરી એ એક બહુ સહજતાથી એમણે વાત કરી, કારણ કે આપણે ગોંડલનો જે પ્રોજેક્ટ છે એની અંદર લોકોની સાથે રહીને અને વિલેજ ડેવલપમેન્ટ કમિટી એટલે જે ગ્રામ વિકાસ માટેની જે કમિટીની રચના થઈ છે એમના સભ્યોની સાથે મુલાકાત કરીને આપણે અમલીકરણ કરવાનું હોય છે. તો એ અન્વયે લગભગ 22-23 અને 23-24 આપણે 120 જેટલા ગામોમાં જુદા જુદા ચેકડેમ સર્વે કર્યા અને એની ઉપરથી પછી જે કામોની ગામ લોકો કે પંચાયત બોડી કે અથવા લાભાર્થીઓ કે એને પ્રાયોરિટીમાં લઈ અને અત્યાર સુધીમાં 22-23 થી માંડીને 23-24 સુધીમાં લગભગ આપણે 60-70 જેટલા કામો રિનોવેશનના પૂર્ણ કર્યા છે. ભગવતભાઈએ જે વાત કરી એ 20 પૈકીના જ ગામો છે અને બંને ગામની અંદર એવી રીતે બધાએ આપણને નાની મોટી મદદ કરી છે, પણ બધાને અહીંયા બોલાવી શકાય એવો કાંઈ જોગવાઈ ન હોય એટલે બીજા લોકો મદદ આપણને કરી નથી એવું આપણે કહેતાય નથી. પણ મદદનું પેરામીટર એવું જ નથી કે ફક્ત આપણને પૈસાથી અથવા શ્રમદાનથી કરે, કામની ગુણવત્તા જળવાઈ રહે એની દેખરેખ રાખે પણ એ પણ એક મદદનો પાર્ટ છે. પોતાની ખેતરની અંદર કૂવો છે તો પાણી છે તો પાણી વ્યવસ્થિત છંટાય પોતે પાણી સપ્લાય કરે એવા મેક્સિમમ ખેડૂતોએ આપણને લાભ આપેલો છે. બહેર તળાવો અથવા ચેકડેમ હતા એને ઊંડા ઉતાર્યા છે અને એનો મેઇન મકસદ એવો હતો કે ઊંડા એટલા માટે ઉતારો કે પાણી સ્ટોરેજ થાય, સાથે સાથે એમાં જે માટી નીકળે એ ખેડૂતો પોતાના ખેતરમાં બનપાળા કરે અથવા ખેતરમાં પાથરે. તો એ પ્રમાણે 5 ગામની અંદર જે પાણી 3 વખત ભરાશે એમ માનીને આપણે ગણતરી કરી છે તો 9,486 ઘનમીટર જેટલું પાણી આ વર્ષે આપણે એમાં સ્ટોરેજ કરશું. એમાં 79 જેટલા ખેડૂતોના કૂવાને ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટલી ફાયદો થશે અને 125 ખેડૂતો એમાંથી માટી લઈ ગયા છે અને 1456 ટ્રોલી જેટલું આપણે એમાંથી નીકળેલી માટી ડિસેન્ટિંગ કર્યું ઊંડું ઉતાર્યું એનો ખેડૂતોએ ઉપયોગ કર્યો છે. કામની ધનારો લાભો એ ડબલ થશે એવી વિનંતી સાથે હું મારી વાત અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. રમેશભાઈ, આપે જે પાણી સંગ્રહને લઈને જે કામગીરી થઈ એમની અસરો ની રજૂઆત ખેડૂત મિત્રો સાથે કરીશ એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. સંસ્થા દ્વારા જે બીજા કામો ચાલી રહ્યા છે એની અંદર પર્યાવરણ એન્વાયરમેન્ટની વાત આપણે લઈને સંસ્થા કામ કરી રહી છે. વર્ષોથી સંસ્થા વનીકરણની વાત હોય પાણીની વાત હોય એ બધી કામો સાથે સંકળાયેલી છે. ત્યારે વનીકરણ અને બાગાયતી કામો જે થઈ રહ્યા છે એમની રજૂઆત માટે હું સંસ્થા સાથે સંકળાયેલા આપણા લાભાર્થી મિત્ર એવા અશોકસિંહ સરવૈયાને વિનંતી કરીશ કે તેઓ બંને વનીકરણ અને બાગાયતી કામો એટલે આ સંસ્થાનું કામ બહુ સારું છે અને હજી સારું થાય એ બદલ હું આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર અશોકસિંહજી. વધારે વાત માટે આપણે ભૂપતભાઈ ડાભી અને કાંતિભાઈ બંને મોટા ઉમવાડાથી ઉપસ્થિત છે એમને વિનંતી કરીશું કે તેઓ તેમની બાગાયતી કામ અને વનીકરણ બાબતે જે સંસ્થાએ કામગીરી ત્યાં કરી છે એમની રજૂઆત કરશે. ભૂપતભાઈ ડાભી. મારું ગામ મોટા ઉંબાડા છે, ગોંડલ તાલુકાનું, ત્યાંના સરપંચ વાલમાં, એટલે રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી અમને બાગાયત માટેનો ખૂબ અમને સહાય મળેલી છે કે ફેન્સિંગ તાર છે, લાઇન છે, પાઇપલાઇન છે અને કાંટાવાળો તાર છે અને 1000 ઝાડવા મળેલા છે. ત્યારબાદ અમે પંચાયત તરફથી અમે અમારી રીતે મહેનત કરીને ટાણે 1000 ઝાડવા અમે ઉજેર્યા છે. એટલું કંઈ મારી વાત કહી રહ્યો. ક્લસ્ટરની અંદર આપણે રિલાયન્સ ફાઉન્ડેશનની સાથે રહી અને બીજ કાર્યક્રમ અંતર્ગત ઘણી બધી ખેતીને લઈ પાણીની અને ઘણી બધી કામગીરી કરી રહ્યા છે. તો છેલ્લા 1 વર્ષથી જે કામગીરી થઈ રહી છે કામગીરીની એ વિસ્તારની અંદર કેવી ઇમ્પેક્ટ અસરો ઊભી થઈ છે, શું શીખ્યા, કેવી મુશ્કેલીઓ સામે આવી એમની રજૂઆત કરવા માટે એ વિસ્તારના આપણા ટીમ લીડર એવા પિનલબેન પટોળિયાને વિનંતી કરીશ કે તેઓ એ કાર્યક્રમની આપણે વિગતે વાત કરશે. પિનલબેન પટોળિયા. પ્રથમ નમસ્કાર બધાને મારા. ગોંડલ અને કોકડા સાંગાણીના જે 120 ગામોની અંદર કામ થઈ રહ્યું છે એમની અંદર ઘણી બધી
એક્ટિવિટી છે, ગ્રામ પંચાયતને રાખીને કરીએ છીએ, ખેડૂતોને લઈને સાથે લઈને કામ કરીએ છીએ, પછી મહિલાઓની આજીવિકા ઉપર કામ કરીએ છીએ. તો જે છેલ્લા વર્ષ દરમિયાન જે કામગીરી કરી એમની અંદરથી શું રિઝલ્ટ મળ્યું એ અમે થોડુંક પ્રેઝન્ટેશનની અંદર છે પીપીટીમાં લાવીને તમને બધાને બતાવવાનો પ્રયાસ કરી છે. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રનો જેની અંદર રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને ડભોઈ બાજુ પણ આપણું જે છે એ ચાલે છે. ઘણા બધા અમારા ગામના સાથી મિત્રો કેન્દ્રભાઈ છે, ભૂપતભાઈ છે, એમણે રજૂઆત પણ કરી કે પાણીની અંદર છે, વૃક્ષારોપણ ઉપર છે, કે પછી આખું ગ્રામ પંચાયતનું જે ડેવલપમેન્ટ કરવાની વાત છે, જીપી નીતિ બનાવીએ, એમની અંદર ગામના લોકોને સાથે રાખી અને કઈ રીતે આપણે ગામની સમસ્યાઓનું હલ કરી શકીએ એ બાબત ઉપર ચર્ચા થાય છે. ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ ઉપર આઈવીસીડી છે, તો એમની અંદર ખેડૂતો સાથે છે, કઈ કઈ નવી ટેકનોલોજી છે, કોઈ નવી પ્રેક્ટિસિસ છે, વેલ્યુ ચેઇન કરીને કઈ રીતે આગળ વધી શકે, એફપીઓ છે, કોઈ ફાર્મર પ્રોડ્યુસર કંપની છે કે કોઈ સહકારી મંડળી છે, તો એને આપણે કઈ રીતે છે થોડો ઘણો સપોર્ટ કરી અને આગળ વધારી શકીએ એ બાબત ઉપર કામ થાય છે. અને ડાયવર્સિફાઈડ રૂરલ ઇન્કમ છે, વુમન ઇમ્પાવરમેન્ટની વાત છે, તો એમની અંદર બહેનો છે એની આજીવિકામાં કઈ કઈ રીતે આપણે વધારો કરી શકીએ એ બાબત ઉપર અમે કામ કરી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર પીનલબેન, આપે આપણા પ્રોગ્રામની ખૂબ સરસ વાત કરી. અહીંયા આપણા કાર્યક્રમની અંદર જે અશોકસિંહ સરવૈયા, કાંતિભાઈ અને ભૂપતભાઈ એમની વિસ્તારની વાતો રજૂ કરી, તો આપણે સંસ્થા વતી એમને સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરીશું. અશોકભાઈ સરવૈયાની વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ આગળ આવે. બિપિનભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ તેમને સ્મૃતિ ભેટ આપી અને સન્માનિત કરશે. ખુદ કે બનાએ હુએ હૈ, પિંજરે સે નિકલ કર દે, પિંજરે સે નિકલ કર દે, તું ભી એક સિકંદર હૈ. એવા સિકંદર રૂપે ઉભરી આવેલા આપણી સંસ્થાની અંદર જે વિવિધ વિસ્તારોની અંદર જે ટીમો કામ કરી રહી છે, એ ટીમોમાંથી આપણે વિવિધ ક્રાઇટેરિયાને ધ્યાને રાખીને રનર્સ અપ અને વિજેતા ટીમ વર્ષ માટેની ઘોષિત કરેલી છે. એમાં એમનું 360 ડિગ્રી ઇવોલ્યુશન થયેલું છે. એમાં ટીમનો સહયોગ, ટીમનો દેખાવ કામગીરીની અંદર, તેમની સમગ્ર કામગીરી હોય, વિસ્તારમાં તેમની કેવી અસરો છે, પછી જે મીટિંગો એમાં હાજરી, એમની વિવિધ ટેસ્ટો લેવામાં આવે છે આખી ટીમની, એના આધારે આપણે ટીમો છે એમાંથી બે ટીમોને, એક ટીમ રનર્સઅપ ટીમ અને એકને વિજેતા ટીમ તરીકે આ વર્ષ માટે ઘોષિત કરીએ છીએ. સંસ્થાના ઉપપ્રમુખ શ્રી પ્રોફેસર તળાવે સાહેબને વિનંતી કરીશ કે તેઓ સંસ્થાની રનર્સઅપ ટીમ જે છે એમને સન્માનિત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહેશે. સંસ્થાની બધી ટીમો છે એમાંથી રનર્સઅપ ટીમ તરીકે આઈજીજે 27 ઢોકળના ટીમને આપણે સન્માનિત કર્યા છે. ખૂબ તાળીઓ બજાવીશું. આપણે સંસ્થાની અંદર કૃષિ ઉત્પાદકતા વૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત જે કામગીરી કરી રહ્યા છીએ એમાં આપણે બેટર કોટન સાથે કામ કરીએ છીએ, રિલાયન્સની સાથે પણ આપણે કામગીરી કરી રહ્યા છીએ. સંસ્થા વિવિધ પ્રોજેક્ટોની અંદર ઓર્ગેનિક ઇનપુટની વાત, ઇનપુટ સાથે કામ કરીએ છીએ, કૃષિ વિકાસની વિવિધ કામગીરીઓ સાથે પણ આપણે કેવીકે સાથે રહી અને બધી કામગીરીઓ કરી રહ્યા છીએ. એ કામગીરીની રજૂઆત માટે હું ખેતીની જે વાતો છે એ લઈને ભાવનાબેન રજૂઆત આપણને કરશે. ભાવનાબેનને વિનંતી કરીશ કે ખેતીની વાતોને લઈને આપણી સમક્ષ રજૂ થશે. ભાવનાબેન જય ભારત. હું રશ્મિબેન તરફથી આવેલી છું, જામબરવાળા ગામથી. અમને ઓર્ગોનિક ઇમ્પોર્ટ સેન્ટર આપવામાં આવેલું છે અને અમે ઓર્ગોનિક દવાઓ બનાવીએ છીએ. શરૂઆતમાં એક વર્ષ પહેલાં અમને આ રશ્મિબેને આવીને બધું કીધું હતું, સેન્ટર આપ્યું, તેમાં બેરલ આપ્યા અને અમે બનાવી બનાવીને વેચીએ છીએ ઓર્ગોનિક સેન્ટરમાંથી. અહીંયા સુધી આવ્યા અને પ્રયત્ન કર્યો બદલ પણ આપણે એમને તાળીઓથી બતાવીશું. એમને પોતે પણ ત્યાં ખેતીની અંદર કામની સાથે સાથે જે સંસ્થાની ટીમ સાથે કામ કર્યું છે. નરેન્દ્રભાઈ મોકિયાને વિનંતી કરીશ કે તેઓ આ જે આપણી કામગીરી થઈ રહી છે એમની વાત આપણે કરશે સંસ્થાના કાર્યકર નરેન્દ્રભાઈ મોકિયા. આપણે આખા વર્ષ દરમિયાન ઘણી બધી કામગીરી કરી રહ્યા છીએ ત્યારે
આ વાર્ષિક મિલન એ 2023-24ની જે ખેતીની વાતોને લઈ અને આગળ વધીએ છીએ ત્યારે ખાસ મારે રજૂઆત એ કરવી છે કે બદલાતી ખેતીની પદ્ધતિઓને ધ્યાનમાં રાખી અને દરેક વર્ષે કંઈ ને કંઈ નવું આવતું જાય છે અને એને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો પ્રયત્ન આપણે બધાએ ભેગા મળીને કરીએ છીએ. તો છેલ્લા 2 વર્ષથી બાયો ઇનપુટ સેન્ટર આપણે બનાવી રહ્યા છીએ, એમાં એક બેન આવ્યા અમને રજૂઆત કરી થોડી, પણ આપણે લગભગ 40 કે 45 જેટલા બાયો ઇનપુટ સેન્ટર બનાવ્યા છે, એમાં ઘણા એક્ટિવ છે ઘણા ઇનએક્ટિવ છે. પણ આ વર્ષે અમે એક 15 ઇનપુટ સેન્ટર બનાવવા જઈ રહ્યા છીએ અને થોડું પ્લાનિંગને ધ્યાનમાં રાખી અને કરી રહ્યા છીએ. તો વાત એ કરવી છે કે આપણે સિસ્ટમેટિક ચાલતા આવીએ છીએ, દરેક વર્ષે આપણે ઇન્ટરક્રોપિંગની વાતો કરીએ, દરેક વર્ષે આપણે મિક્સ ક્રોપિંગની વાતો કરીએ, પણ બદલાતી ખેતીને જો બદલવી જ હોય તો આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખી અને બાયો ઇનપુટ સેન્ટરને વધુ વધુ ભાર આપીએ છીએ. તો એને આપણે છેલ્લા 3 વર્ષથી આના ઉપર જ્યારે મહેનત કરતા આવ્યા છીએ ત્યારે આ ખેતી, ભરતભાઈ વાત કરી મને કે બાયો ઇનપુટ સેન્ટરને જ આપણે ફોકસને ધ્યાનમાં રાખીને વાત કરવાની છે. તો મારે એટલું કહેવું છે કે ખેતીની જરૂરિયાતોની અંદર દરેક ખેડૂતને બીજા ઉપર આધારિત રહેવું પડે છે. ધારો કે કોઈ પણ રોગ આવે, જીવાત આવે કે ન્યુટ્રિયન્ટ્સની ખામીઓ દેખાય તો એગ્રો અથવા બહારના ઇનપુટની જરૂરિયાત પડે છે, એને આપણે ઘટાડવાનો પ્રયત્ન કરવાની વાત કરીએ છીએ. ઘણા બધા વક્તવ્યો છે તો અહીંયા મારું વક્તવ્ય પૂરું કરો. આપણે સ્મૃતિભાઈ તાપીને એમને સન્માનિત કરીશું. ઉદ્યોગ સાહસિકતા એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ માટે સંસ્થાએ ઘણી બધી કામગીરીઓ કરેલી છે. આપણે વિનંતી કરીશું આરતીબેનને કે આરતીબેન આપણને ઉદ્યોગ સાહસિકતા વાળી વાત જે ગોંડલ ટ્રસ્ટની અંદર ચાલી રહી છે એ કરવા માટે આવશે. આરતીબેન નમસ્કાર બધાને, મારું નામ આરતી સરવૈયા છે. છેલ્લા 2 વર્ષથી અમે જે કાંઈ કામગીરી કરી રહ્યા છીએ, પહેલાં બહેનોને ટૂંકમાં કામગીરી જે કાંઈ કરતા હતા એમાં સફળતા નહોતી મળતી. માનો કે જે કંઈ કામગીરી કરે છે એમાં અમે ટૂંકમાં ઇમિટેશન અને નાનું મોટું કામગીરી બધી કરી, પણ બહેનો એમ કે અમને ફાવતું નથી, આ નથી કરતું. પછી જે કાંઈ બહેનો જે કામગીરી કરતા હતા અમે એવું વિચાર્યું કે અમે એની અંદર શું કામગીરી કરી શકીએ. પછી બહેનોને નાનો મોટો સપોર્ટ કરી અને અમે જે ટેબલ આવે એનું વિતરણ કરવામાં આવ્યું અને એ બહેનોને એમાં ટૂંકમાં કામગીરીમાં માનો કે પહેલાં જે 50 થી 60 રૂપિયાનું કામ કરતા હતા એમાં હવે વધીને 100 રૂપિયા સુધીનું કામ કરવા માંડ્યા. સપનાબેન ચોટિયા સંસ્થાની અંદર જે કામ કરી રહ્યા છે તે એન્ટરપ્રિન્યોર મોડલ અંતર્ગત જે કામગીરી થઈ રહી છે એમની વાતો આપણી સમક્ષ રજૂ કરશે સપનાબેન ચોટિયા. આપણી સંસ્થામાં એક ટ્રેનિંગ માટેનો કોટન કનેક્ટ ફાઉન્ડેશનનો પ્રોગ્રામ ચાલે છે, જેમાંથી આપણે 100 જેટલા બહેનોને સીવણની ટ્રેનિંગ આપેલી છે. પછી 100 જેટલાને પાર્લરની ટ્રેનિંગ આપેલી છે, 120ને આપણે સીવણની ટ્રેનિંગ આપેલી છે અને 500 જેટલાને જ્વેલરી મેકિંગની આપેલી છે, જેમાંથી આપણે 43 બહેનો એવા છે કે જેમને સપોર્ટ માટે કંઈક ને કંઈક સાધન સામગ્રીની સહાય આપેલી છે, જેમાં સિલાઈ મશીન, ફૂલ છેડાનું મશીન અને જે અથાણા પાપડ ને એવું બનાવતા હતા એમને તપેલા ને એવું બધું આપેલું છે. સંસ્થાએ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કે ખેડૂતની પોતાની કંપની, આમ જોઈએ તો 2006ની અંદર અવિરત એગ્રો પ્રોડ્યુસર કંપનીની શરૂઆત થઈ. ગુજરાતની અંદર જે કંઈ કંપનીઓ બની આ પ્રકારની કે જે ખેડૂતોની કંપનીઓ હોય, ખેડૂતો પોતે કહી શકે કે ભાઈ આ મારી કંપની છે, એવી કંપનીઓની શરૂઆતની અંદર શરૂઆતની કંપનીઓમાં આપણી અવિરત એગ્રો પ્રોડ્યુસર કંપની, ત્યાર પછી પણ આપણે બીજી 3 કંપનીઓની રચના કરી કે કંપનીઓ પોતાની રીતે પગભર થઈ રહી છે. ત્યારે આપણે વાત આ પ્રકારની જે કામગીરી થઈ રહી છે પીઓ અંતર્ગત એમાં કયા કયા પ્રકારની અસરો છે, શું શીખવા મળ્યું, કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે એ બધી વાતો લઈને વિશાલભાઈ ભેડા સીઈઓ છે કંપનીના, એમને વિનંતી કરીશ કે તેઓ આવી અને કંપનીઓમાં થઈ રહેલી કામગીરીની અને અસરોની વાત કરશે. વિશાલભાઈ ભેડા અવિરત એગ્રો પ્રોડ્યુસર કંપની છે જે 6 જુલાઈ 2006 થી જે કાર્યરત છે, એમાં જે આપણે અત્યાર સુધીમાં જે
લર્નિંગ છે, પછી એમાં એફપીઓના લીધે જે અસર થઈ છે ખેડૂતો દ્વારા, એના વિશે થોડીક વાત કરીએ. તો ઇમ્પેક્ટમાં વાત કરીએ તો ખેડૂતોને છે ને, સભાસદોને, ખેડૂતોને, બેટર કોટનના ફાર્મરોને, કે આપણે ક્વોલિટીવાળા સીડ, ફર્ટિલાઇઝર, ઓર્ગેનિક ઇનપુટ, પેસ્ટિસાઇડ એ આપણે પહોંચતા કરી શક્યા છીએ. પ્લસ જે જે આપણે ખેડૂતોને સાથે સંકળાયેલી વસ્તુ છે કે જે એડોપ્શનની પ્રેક્ટિસમાં આવે, કે ફેરોમેન ટ્રેપ છે, એલોસ્ટિકી ટ્રેપ છે, ઓર્ગેનિક ઇનપુટ છે, જે વસ્તુ મળવું થોડુંક ચેલેન્જિંગ છે કે આપણા ફિલ્ડ એરિયામાં ઓછું મળે, તો આપણે એ વસ્તુ માટે પણ એફપીઓ કનેક્ટ થઈને આપણે ખેડૂતો સુધી એ વસ્તુ પહોંચાડી શકીએ છીએ. રસ્તાઓ તો મળશે, બાકી મંજિલને ટેવ નથી કે તે તમારી સામે ચાલીને આવે. તો આ રસ્તાઓ શોધવાની કામગીરી છે જે આપણે સંસ્થા વતી કરી રહ્યા છે. ત્યારે આપણા જ કાર્યક્ષેત્રની અંદર છે ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન, સુરક્ષા સાથી અને સાયક્લોન સેન્ટર ની અંદર જે કામગીરી થઈ રહી છે ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઉપર, તેમની વાતની રજૂઆત કરવા માટે આપણે પરેશભાઈ સોલંકીને વિનંતી કરીશું કે તેઓ તે વિસ્તારની અંદર જીપીડીપી, સુરક્ષા સાથી અને સાયક્લોન સેન્ટરની વાત આપણને કરશે પરેશભાઈ સોલંકી. બધાને નમસ્કાર. અહીં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો, મારા સહકાર્યકર મિત્રો અને ફિલ્ડમાંથી આવેલા તમામ ખેડૂતો, ખાસ સંસ્થા વર્ષોથી ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એટલે કે આપત્તિજન્ય જોખમોને ઓળખવા અને એને કઈ રીતે ઘટાડવા, કારણ કે ક્લાઇમેટ ચેન્જને લઈને અત્યારે આપણે જોઈએ છીએ ઘણા ફેરફારોના કારણે કેવું બને છે, ક્યાંક ને ક્યાંક કંઈક ઘટિત કુદરતી ઘટનાઓ બનતી હોય છે. તો સંસ્થા વતી યુનિસેફ અને ઉન્નતિ સાથે રહીને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રએ કોસ્ટલ બેલ્ટ એટલે કે ગીર સોમનાથના ઉના તાલુકા અને ગીરગઢડા તાલુકાના ગામોમાં એક સુરક્ષા સાથી જે મિત્રો છે આજુબાજુના, તો એને એકઠા કર્યા અને જે આપણા ટીમ મેમ્બરો છે એ જ ગામોના, અને એને એક તાલીમ પૂરી પાડવામાં આવી, ટીમ બનાવી ઉના તાલુકામાં, અને ત્યાં આજુબાજુમાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં આપણને ઇમરજન્સી રિસ્પોન્સમાં ઉપયોગી બને એ ખાસ કાળજી લેવા માટે એક 30 કાર્યકર્તાઓને આપણે તૈયાર કર્યા છે સંસ્થા વતી તાલીમ આપીને. એ છે બીજું, શેલ્ટર હોમની વાત કરીએ તો 2023-24માં આપણે શેલ્ટર હોમ ઉના તાલુકામાં અને ગીર સોમનાથમાં ટોટલ 35 જેવા શેલ્ટર હોમ આવેલા છે. એમાંનું એક નલિયા માંડવી ગામ છે ત્યાં શેલ્ટર હોમ છે, કારણ કે સરકારશ્રીના ખર્ચે 10-10 કરોડના ખર્ચે એક શેલ્ટર હોમ બનેલું છે. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઉપર સંસ્થા દ્વારા જે કામગીરી થઈ રહી છે દરિયાકાંઠા વિસ્તારોની અંદર, એમની આપણે ખૂબ સરસ વાત કરી. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે કઈ ટીમ છે એ વર્ષ 2023-24 માટે વિજેતા ટીમ જાહેર થઈ છે. થોડી ઘણી એમની વાત પછી કરું, પરંતુ હું સંસ્થાના પ્રેસિડેન્ટ આદિભાઈ વાઘડિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ આગળ ઉપસ્થિત રહે અને સંસ્થાની જે વિજેતા ટીમ છે એને ટ્રોફી આપીને સન્માનિત કરશે. આદિભાઈ વાઘડિયા, સંસ્થાની જે વિનર ટીમ છે કોણ હશે, કહેશો કોઈ? તો આપણે એમને કહીએ ગોંડલ ક્લસ્ટર ટીમ છે એ વિજેતા ટીમ તરીકે 2023-24ની વિજેતા ટીમ તરીકે જાહેર થાય છે. એમની સમગ્ર ટીમને હું કહીશ કે અહીં ઉપસ્થિત રહેશે. આ ટીમની એક વાત મને કેવી છે, છેલ્લા 1.5 વર્ષથી આ ટીમ છે એ ગોંડલ વિસ્તારની અંદર ખૂબ જ કઠિન કહી શકાય એવી કામગીરી કરી રહી છે. અહીં ઉપસ્થિત તમામ મહેમાન અને SSK સ્ટાફને મારા સાદર પ્રણામ. અહીં વાર્ષિક મિલન યોજાઈ રહ્યું છે ત્યારે BC પ્રોજેક્ટમાં તમામ PU મેનેજર FF દ્વારા પોતાના કાર્યને રજૂ કરી રહ્યા છે, આગામી પ્લાનિંગનું આયોજન પણ કરી રહ્યા છે. તો આ સંસ્થામાં આ સાથે સાથે લેમ્બનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. છેલ્લા 10 વર્ષથી આ સંસ્થા SSK દ્વારા ચાલી રહ્યો, જેમાં 12 ગામોની શાળામાં આ કાર્યક્રમ ચાલુ રહ્યો. આ બાળકના શાળા પ્રત્યે કઈ રીતે રુચિ વધ્યા, અમારો મિનિંગ એ છે એને ભણાવવાના નથી, પણ અમારો મિનિંગ એ છે કે નિરાલીબેન જેવા કોઈ પણ અહીંયા આવીને બોલી શકે એ ટેલેન્ટ અમે આપવા અત્યારે તત્પર છીએ. ઉપસ્થિત તમામ મહેમાનો તથા સ્ટાફ,
જેથી બાળકોને પણ મજા આવે. હવે હું તમને એક અનુભવ શેર કરું, તો કે છ છ કામ માટે લાગુ પડે છે, પણ વાંધાજી તારું પોતાનું શેર કરું કે સ્પોર્ટ વિલેજ છે એમાં અમે 3 થી 3 અને 3-4 બાળકોને કવર કરેલા છે, જેમાં અમે બાળકો સાથે અલગ અલગ TLM એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલના ઉપયોગથી બાળકોને શીખવીએ છીએ. અલગ અલગ પ્રવૃત્તિઓ, બાળકો પોતાનો ડર છે એ દૂર થાય, પોતાની ભાવના પોતાની લાગણી અમારી સમક્ષ રજૂ કરે અને એના પ્રશ્નોનું નિવારણ થાય, એના માટેનું અમારું એક અમારો મુખ્ય હેતુ છે. સમય મને રોજ સવારે એક કોરો ચેક આપે છે. પણ હું પોતે જ મારી આળસના કારણે એમાં ઓછી રકમ ભરું છું. તો આવી આપણને દર વખતે તક પૂરી પાડતા સંસ્થાના ડાયરેક્ટર શ્રી ધીરુભાઈ વાઘડિયાને વિનંતી કરીશ કે હવે પછીના કાર્યક્રમનો દોર છે એ પોતે પોતાના હાથમાં લેશે. ધીરુભાઈ વાઘડિયા, તાળીઓથી આપણે એમને મને લાગે છે કે જે પણ કંઈ કામ થયું એની જે પણ ઝલક આપવાની હતી મોટાભાગે આપી. ક્યાંક ક્યાંક ચેલેન્જીસ પણ જોવા મળી, ખાસ કરીને એક ચેલેન્જીસ તો એ જોવા મળી છે કે કામ ઘણું બધું થઈ રહ્યું છે અને સારી રીતે આપણે એક્સપ્લેન પણ નથી કરી શકતા, એ વધુ બધું મોટો પડકાર છે. ઘણા બધા મિત્રોએ જે ફિલ્ડની અંદર કામ કર્યું છે એ જોયું છે અને અહીંયા વાત કરી તો 10-15% જેવી વાત થાય એવું જોવા મળ્યું. પ્રેમલ, એવું જ લાગે છે ને? તો ખરેખર જ્યારે વિસ્તારમાં ફરતા હોઈએ અને લોકોનો જે ઉત્સાહ છે અને સરસ રીતે બધા જે પણ પરિવર્તનશીલ પ્રક્રિયાની અંદર સામેલ થયા છીએ આપણે, એ ખૂબ સરસ રીતે ચાલી રહ્યું છે. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના ડાયરેક્ટર અને અમારા ખાસ મિત્ર ધીરુભાઈ વાઘડિયા, મારી સાથે મંચસ્થ મહાનુભાવો, બોર્ડ મેમ્બરો, સામાજિક અને કલ્યાણ કેન્દ્રના તમામ ફેલ્ડ વર્કરો અને તમામ સ્ટાફ અને બહારથી પધારેલા ખેડૂત મિત્રો, ધીરુભાઈએ જે વાત કરી અત્યારે તો જે ઘણા વર્ષો પહેલાં અમે જ્યારે શરૂ કર્યું ત્યારે ખિસ્સામાંથી પૂરું હાલતું અને નાની એવી ઓફિસ હતી, એમાંથી આ શરૂઆત કરી, બોરિયા ડાયરેક્ટ દેવકામમાં શરૂ કર્યો અને એ રીતે ધીમે ધીમે કરતા ધીરુભાઈની આવડત અને પુણ્યથી અને પોતાની નિર્ણય શક્તિથી એના આજે એક સંસ્થાને મોટું વટવૃક્ષ બનાવ્યું છે. નમસ્કાર. શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર સંસ્થા દ્વારા આયોજિત આજનું આ વાર્ષિક મિલનમાં અત્રે આ સંસ્થાના સ્થાપક અને આ સંસ્થાના ડાયરેક્ટર એવા ધીરુભાઈ વાઘડિયા સાહેબ સાથે જ સ્ટેજ ઉપર મહેમાનોમાં ઉપસ્થિત એવા દેવજનભાઈ સાવલિયા તથા અન્ય તેમના સંસ્થાના મેમ્બર અને વાઘડિયા સાહેબના ફેમિલી મેમ્બર તથા સંસ્થાનો સ્ટાફ તો નહીં કહું પરંતુ જે સંસ્થાનો પરિવાર કહીશ, કારણ કે મને એવું લાગે છે કે ધીરુભાઈ જે રીતે કામગીરી કરે છે અને સાથે સાથે જેવું માર્ગદર્શન આપે છે અને તમે બધા કેવી રીતે રહો છો એક પરિવાર લાગે છે, એક સ્ટાફ લાગતો નથી. તો આગળ સાહેબને આપણે બિપિનભાઈ જોશી સાહેબનો પરિચય તો મને આપવાની જરૂર નથી લાગતી, પણ ધારો કે ગોંડલ કોટડા સાંગાણીના ખેડૂતોને પણ લગભગ 1-2 મુલાકાતો થઈ છે અને થોડીક અશ્વગંધા કેમ્પેઇન વખતે પણ બિપિનભાઈ જોશી ત્યાં સાથે હતા ગોંડલ કોટડા સાંગાણીવાળા ક્લસ્ટરમાં. તો કૃષિ સાહેબને વિનંતી કરું કે આજના સંદર્ભમાં આ સંસ્થામાં આપણે એવું કંઈ થાય આપણા પ્રોજેક્ટ આપણે પૂરા કરી જપીએ, સરસ રીતે પૂરા કરી જપીએ. અમે અશ્વગંધાની ખેતી માટે ગોંડલના ગામડામાં નરેન્દ્રભાઈ લઈ ગયા, જે ગામડું છડે નહીં અને અમારી અને બધા દરબારો ખૂબ સારી રીતે કામ કર્યું.
કેટલા વિકમ આપણે મનુષ્ય માટે જે ઉપયોગી વસ્તુ છે ને એનાથી ઢોર ઢોર એનાથી ઢોર એના પાંદડા એ ખૂબી કેવી પાંદડા વજન ઘટાડે મૂળ વજન વધારે યુદ્ધમાં સ્થિર રહી શકે એ યુધિષ્ઠિર એટલે એનું નામ યુધિષ્ઠિર. હવે આ યુદ્ધ માત્ર મેદાનમાં જ થાય, બે રાજાઓ વચ્ચે થાય, બે સૈનિકો વચ્ચે થાય એવું નથી. હવેના યુદ્ધ સામાજિક છે, ધાર્મિક છે, સાંસ્કૃતિક છે અને આપણા જીવન વચ્ચેના યુદ્ધો શરૂ થયા છે. એ યુદ્ધમાં આજે 40 વર્ષથી જે સ્થિર ઊભા રહ્યા છે અને યુદ્ધમાં પોતાનું કૌવત બતાવી રહ્યા છે એવા ધીરુભાઈને અભિનંદન. અહીંયા જે વાતો થઈ એમાંથી હું કશું જ જાણતો નથી, એ મારું કોઈ ક્ષેત્ર જ નથી, અને છતાંય મને ધીરુભાઈ શું કામ બોલાવે છે મને ખબર. પણ એક સામાન્ય શિક્ષક તરીકે મને દર વર્ષે મળવાનો મોકો મળે છે એટલા માટે મને આનંદ છે અને ધીરુભાઈ યાદ કરે છે એટલા માટે એનો આભાર માનું છું. આપણા વેદમાં એક સૂક્ત છે, સૂત્ર છે, આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વતઃ. દરેક દિશાઓમાંથી અમને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ એ વેદ કહે છે, હું નથી કહેતો. તો મને એવું લાગે છે કે આ ધીરુભાઈની શિક્ષણ સંસ્થામાં દસેય દિશાઓમાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એ પ્રવૃત્તિઓનું દર્શન અહીંયા થઈ રહ્યું છે અને એમાં તમે બધા જ યુવાન પ્રવૃત્ત થઈ કામગીરી કરી રહ્યા છો એટલા માટે તમને સૌને મારા પ્રણામ વંદન. આપ સૌ તાલુકાઓમાં જાઓ છો, ગામડાઓમાં જાઓ છો, ખેડૂતો વચ્ચે જાઓ છો, સાવ અભણ માણસો વચ્ચે જાઓ છો, શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો શાળાઓમાં જાય છે. પણ એક વાત હું સજેશન મારે કરવું છે કે તમે જ્યારે કોઈ પણની પાસે જાઓ ત્યારે પહેલા સ્કૂલનો સંપર્ક કરો, કોઈ પણ કામ માટે છે સ્કૂલના આચાર્યને શિક્ષકોને વિશ્વાસ માને અને એમના બે પાંચ છોકરાઓને છોકરીઓને તૈયાર કરી અને જે વિષય તમને મળ્યો છે એ વિષયનું નાટક કરો, સમાજો ટૂંકા ટૂંકા બનાવો અને તમે છોકરાઓને શીખવા, ગામની વચ્ચે છોકરાઓને નાટક કરાવો, એને આદર્શ મળશે. ટૂંકમાં આજના દિવસે તમને સૌને મળીને ખૂબ આનંદ થયો. વખતો વખત મેં કહ્યું ને મને શું કામ બોલાવે છે મને ખબર નથી, પણ છતાંય આટલો ટાઈમ તો આપે જ છે. સોલંકીને કે કાચા સાહેબને સ્મૃતિભાઈ તાપીને સન્માનિત કરશે પરેશભાઈ સોલંકી. પ્રવીણભાઈ જાદુદ્રા પણ ઉપસ્થિત રહેશે. ઉમિયાબેન સાકર, કૌશિકભાઈ, અર્જુનભાઈ, રમેશભાઈ બધા ઉપસ્થિત રહેશો. પ્રવીણભાઈ જાદુદ્રાને વિનંતી કરી કે તેઓ બિપિનભાઈ જોશીને સ્મૃતિભાઈ તાપીને સન્માનિત કરશે.
આપણી વચ્ચે કેવી કેમાંથી સાહેબ ઉપસ્થિત છે એટલે સન્માન કૌશિકભાઈ કરશે. અર્જુનભાઈ ને વિનંતી કરીશ. નયનભાઈ ગાંધી ને સ્મૃતિ ભેટ આપશે. રમેશભાઈ સોલંકી ને વિનંતી કરીશ. દેવજીભાઈ સાવલિયા ને સ્મૃતિ ભેટ આપીને સન્માન કરશે. ઉમિયાબેન સાકરભાઈ રેખાબેન ઘડુક ને સ્મૃતિ ભેટ આપીને સન્માન કરશે. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. કાર્યક્રમના અંત મુખ્ય ગોળ તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે એક પંક્તિ છે, અંતમાં આરંભ અને આરંભમાં અંત, અંતમાં આરંભ અને આરંભમાં અંત, પાનખરના હૈયામાં ટહુકે વસંત. આવી લાગણીઓ આવી વાતો સાથે વિરમીએ એ પહેલા સંસ્થાના કાર્યકર નરેન્દ્રભાઈ પોકિયાને વિનંતી કરીશ કે કાર્યક્રમની સમાપન વિધિ કરશે. નરેન્દ્રભાઈ પોકિયા સંસ્થાકીય વિચારધારાઓ સાથે જોડાયેલા દરેક ખેડૂત મિત્રો તથા સ્ટાફ મિત્રો એમનો આભાર વિધિ નો કાર્યક્રમ કરીએ છીએ. ત્યારે સૌપ્રથમ ગોંડલ વિસ્તારથી લઈએ તો ગયા વર્ષથી આપણે કામ કરીએ છીએ ગોંડલ અને ગોધરા સાંગાણી વિસ્તારમાં. તો સુરેશભાઈ ગેલાણી, ધનજીભાઈ ગુહા, ભૂપતભાઈ કુટ, અશોકભાઈ સરવૈયા, કાનજીભાઈ તથા ભૂપતભાઈ, હકાભાઈ સરપંચ, આ મિત્રો આપણા સંસ્થામાં લગભગ પહેલી વખત આવે છે તો આપણે એને નીતિનભાઈ જોશી આ વર્ષે અશ્વગંધા નું કેમ્પેન કરવાના છે, આપણે એમનો એ પણ સવારે 10 વાગે મેં ફોન કરી કીધું કે હવે આવી જાઓ, તો એ પણ એમનો સમય કિંમતી સમય આપવા માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું. દેવસંતભાઈ કાવડિયા, જો તબિયત ના તંદુરસ્ત હોય નામ પડે એટલે અમારે અશોકભાઈ, હું એમને અશોકભાઈ અને બિપિનભાઈ જો એવું જ લાગે કે નહીં અમારા જૂના અશોકભાઈ યાદ આવે છે, તો એમની વિચારધારાઓને આપણે દાદ દેવી પડે અને એ આપણા કાર્યક્રમની અંદર દરેક કાર્યક્રમની અંદર હાજરી હોય એમની, તો એમને પણ આપણે આભાર માનીશું. એસબીઆઈમાંથી નિવૃત્ત થયા પછી પણ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, ઘણી ઘણી પ્રવૃત્તિઓમાં સાથ અને સહકાર મળ્યો છે. મને પણ ખાસ પીએમએફબીવાય યોજનાની સ્કીમમાં પણ આજથી 4 વર્ષ પહેલાં માર્ગદર્શન મળતું રહેતું હતું, તો એમનો પણ આપણે આભાર માનીશું. તથા ભાવનાબેન, ભરતભાઈ ચોવટી આપણે ઓર્ગેનિક ખેતીના માસ્ટર ગણાય અને આપણે ઇન્પુટ સેન્ટરના જે હાઈલાઇટ થઈ રહ્યું છે એમનો આભાર માનીશું. આરતીબેન તથા પ્રેમલભાઈ આજે પણ રજા મૂકી છે ભાવનગરથી આવી અને રવિવાર છે પણ એનું શરૂ હોય છે હોસ્પિટલનું કામ, તો એમનો આભાર માનીશું. પાંચેય પીયુ મેનેજરની ટીમ તથા ખેડૂત મિત્રો અને નામી અનામી દરેક મહેમાનોનો હું આ તકે આભાર માનું છું. જય ભારત, જય.